Sabdham. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભના ચૌહાણ, એમબી પટેલ રાષ્ટ્રભાષા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. આજે આપણો વિષય છે કુટુંબ. સમાજશાસ્ત્રમાં આપણે સેમિસ્ટર 2 એમાં જે કુટુંબનું ભારતીય સમાજમાં કુટુંબ એ આપણે ભણી રહ્યા છે. આમાં આપણે નીચે મુજબની જે વસ્તુઓ છે એનો આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે કુટુંબની વ્યાખ્યા, કુટુંબના અપવાદો, કુટુંબના વિશિષ્ટ લક્ષણો, એનું સ્વરૂપ અને એક સામાજિક સંસ્થા તરીકે કુટુંબ એના જે કાર્યો એ આપણે આજે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આજે જે પૃષ્ઠ જોઈ રહ્યા છો તે ભારતીય સમાજમાં કુટુંબ, ફેમિલી ઇન ઇન્ડિયન સોસાયટી, સેમિસ્ટર 2 એમાં આપણે આ ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુટુંબ સંસ્થા અંગેની ઘણી બધી વાતો કરી. શરૂઆતમાં આપણે ભણ્યા કે ભારતીય સમાજનું જે માળખું છે એ માળખામાં ગ્રામીણ સમાજ, ત્યાર પછી આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ગ્રામીણ, શહેરી સમાજ, ત્યાર પછી જ્ઞાતિ, જાતિ વગેરેની વાતો આપણે કરીએ છીએ. એમાં વિવિધ સમુદાયોમાં એક સમુદાય તરીકે કુટુંબ એ પણ આપણે આજે ભણવાનું છે. કુટુંબ એક સંસ્થા તરીકે આપણે આજેની વાત આપણે અહીંથી કરી રહ્યા છીએ. કુટુંબની વાત કરીએ છીએ ત્યારે સમાજની જે વિવિધ મૂળભૂત સંસ્થાઓ છે એ મૂળભૂત સંસ્થાઓમાં લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, જ્ઞાતિ સંસ્થા, મિલકત સંસ્થા, રાજ્ય સંસ્થા, ધર્મ સંસ્થાની વાત આપણે મુખ્યત્વે ભણીએ છીએ. એમાં આજે આપણે મુખ્ય સંસ્થા તરીકે જેની વાત કરીએ છીએ કુટુંબ સંસ્થા, એની આપણે વાત અહીંથી આપણે કરી રહ્યા છીએ. કુટુંબ એ મૂળભૂત વસ્તુ આપણે સંસ્થાઓ તરીકે આપણે જોઈએ તો લગ્ન અને કુટુંબની વાત એ સમાજશાસ્ત્રમાં કરવામાં આવે છે. સમાજશાસ્ત્રમાં જે વિવિધ સંસ્થાઓમાંની વાત કરીએ છીએ એમાં કુટુંબની જો આપણે વાત કરીએ તો કુટુંબ કેવી રીતના બને, શરૂઆત તો આપણે ત્યાંથી થાય છે. પહેલી વસ્તુ આપણે જોઈશું કે કુટુંબની વિભાવના અને વ્યાખ્યા એ આપણે પછી જોઈશું. સૌ પહેલાં કુટુંબની ઉત્પત્તિ એ કેવી રીતના થઈને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કુટુંબની ઉત્પત્તિ અંગેના જે વિવિધ જે આપણે માનવશાસ્ત્રીઓ એન્થ્રોપોલોજીસ્ટોએ જે વાત કરી છે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ કુટુંબની ઉત્પત્તિ અંગેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોમાં મતમતાંતરો જોવા મળે છે. એમાં આપણે જો પહેલી વાત કરીએ તો તે કે કુટુંબમાં કુટુંબની શરૂઆત કેવી રીતના થઈ હશે અને ક્યારથી થઈ હશે અંગેની કોઈ આપણે ચોક્કસ સમય એનો આપણે કહી શકાય નહીં. શરૂઆતમાં એવું માનવામાં આવતું કે જાતીય સામ્યવાદનો જે સિદ્ધાંત છે, જાતીય સામ્યવાદના સિદ્ધાંતનો જે વાત કરી છે એમાં મોર્ગન, ફ્રેઝર અને બીફોલ્ટ એની જે વાત કરી છે એમાં એમણે વાત કરી કે શરૂઆતમાં જાતીય સ્વેચ્છાચારનો તબક્કો હતો, જેમાં આપણે જોઈએ છીએ કે તહેવારના પ્રસંગોએ પત્નીની આપલે કરવામાં આવે, તહેવારોના પ્રસંગોએ જાતીય છૂટછાટ લેવામાં આવે, પત્નીને ભેટ ધરવાની જે પ્રથા હતી એ બધી વાતો ઉપરથી એવું જણાય છે કે શરૂઆતમાં કુટુંબ જેવી કોઈ સંસ્થા અસ્તિત્વ ધરાવતી નહોતી. શરૂઆતમાં જાતીય સ્વેચ્છાચારનો તબક્કો હતો એવું આપણને કહેવામાં આવે છે. ત્યાર પછી જે વિવિધ થિયરી છે એમાં ક્લાસિકલ થિયરીની આપણે વાત કરીએ છીએ, ત્યાર પછી કુટુંબની ઉત્ક્રાંતિની થિયરીની આપણે વાત કરીએ છીએ, ત્યાર પછી વેસ્ટરમાર્કનો એક પતિ પત્નીના સિદ્ધાંતની વાત કરીએ છીએ, ત્યાર પછી આપણે માતૃસત્તા કુટુંબના સિદ્ધાંતની વાત કરીએ છીએ અને ત્યાર પછી મેકાઈવર અને પેજ જેમ કહે છે કે એક પતિ પત્નીનું બનેલું કુટુંબ એની વાત એ આપણે શરૂઆતમાં કુટુંબની જે થિયરી કે કુટુંબની ઉત્પત્તિ એની વાત આપણે કરવામાં આવે છે. કુટુંબની ઉત્પત્તિમાં મિત્રો શું કહેવામાં આવે છે કે શરૂઆતમાં જાતીય સ્વેચ્છાચારનો તબક્કો હતો, તેમાંથી ધીરે ધીરે એમ કહે છે કે ભાઈ લગ્નની વાત એ આવી અને લગ્ન સંસ્થાની ઉત્પત્તિ થઈ. લગ્ન સંસ્થાની ઉત્પત્તિ પછી ધીરે ધીરે કુટુંબની શરૂઆત થઈ. કુટુંબમાં શરૂઆતમાં બહુપતિ પ્રથા હતી, પછી બહુપત્ની પ્રથા હતી અને ધીરે ધીરે એક પતિ પત્ની પ્રથાની જે શરૂઆત એ થઈ. આજે વિશ્વના કોઈ પણ સમાજની જો આપણે વાત કરીએ, આદિવાસી સમાજ કે જેને આપણે અલ્પવિકસિત કે અવિકસિત સમાજ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા સમાજથી માંડીને વાત કરીએ તો વિકસિત સમાજના બધા જ સમાજોમાં આપણે જોઈએ છીએ કે કુટુંબ સંસ્થા એ આપણને જોવા મળે છે. ભલે એનું સ્વરૂપ છે, એનું કાર્ય છે કે એના હેતુઓ છે એમાં વિભિન્નતા જોવા મળશે, પણ ક્યાં કોઈ પણ સમાજ એ કુટુંબ વગરનો હોય એવું શક્ય નથી અને કોઈ પણ સમાજ કુટુંબ વગર હોવાની શક્યતાઓ એ બહુ જ ઓછી છે અથવા તો નહિવત છે એમ આપણે કહી શકાય. દરેક સમાજમાં કુટુંબ કોઈને કોઈ સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે. આમ વિવિધ જે માનવશાસ્ત્રીઓએ અભ્યાસો કર્યા જે મોટેભાગે આદિવાસી સમાજના અભ્યાસો આપણને જોવા મળે છે. હવે ધીરે આપણે કુટુંબની ઉત્પત્તિ અંગે આગળ વધીએ છીએ. ટૂંકમાં દરેક માનવશાસ્ત્રીઓનું એવું કહેવું હતું કે ભાઈ કુટુંબ એ આવશ્યકતાઓમાંથી એ ઉદ્ભવ્યું છે. સમાજની જરૂરિયાતો, આવશ્યકતાઓ,
વંશવૃદ્ધિનો ખ્યાલ, બાળકોનો ઉછેર, સ્ત્રીઓની સલામતી, સ્ત્રીઓનું રક્ષણ અને એમાંથી ધીરે 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 કુટુંબની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. આપણે એની વિભાવનામાં આપણે જોઈશું મિત્રો કે કુટુંબની વિભાવનાની વ્યાખ્યામાં આપણે જોઈશું કે કુટુંબ એ સગપણ સંબંધોનું બનેલું જૂથ છે જે વિવિધ સમાજશાસ્ત્રીઓએ જે કુટુંબની વ્યાખ્યા કરી છે, કુટુંબના સભ્યો એ પ્રજજન કાર્યો દ્વારા વધુ નિકટથી સંબંધિત છે. પતિ પત્ની વચ્ચે જાતીય સંબંધ અને સંયુક્ત રીતે પ્રજજન દ્વારા જૈવિક રીતે સંકળાયેલા છે. આ પ્રજજન વડે સ્થાપિત થતા સંબંધો અને તેમના હક્કો અને ફરજો એ નક્કી કરવામાં આધારરૂપ બને છે. નિકટતા અન્ય જૂથ કરતાં સૌથી વધારે એ કુટુંબમાં આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણને ઘણા બધા જે સમાજશાસ્ત્રીઓ છે, રોબર્ટ બસ્ટર છે, યંગ અને મેક છે, એ એમ શાહ છે, ટી એન મદન છે, તારાબેન પટેલ છે, એસ સી દુબે છે, કે જેઓ કુટુંબની વ્યાખ્યા આપતા સમજાવે છે કે કુટુંબ એ બે પેઢીનું બનેલું વિભક્ત કુટુંબ અને ત્રણ કે તેથી વધુ પેઢીનું બનેલું સંયુક્ત કુટુંબ પણ હોઈ શકે છે. ટૂંકમાં આપણે એટલું કહી શકાય કે મિત્રો કુટુંબ એ શું છે. તો કુટુંબ આપણે જોઈએ છીએ કે ભાઈ કુટુંબમાં જે અન્ય જે લગ્ન કુટુંબના જે સભ્યો છે એની વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો જેટલા નિકટવર્તી હોય છે, જેટલા મોઢા મોઢના હોય છે એવા સંબંધો અન્ય કોઈ આપણને ક્યાંય જોવા મળતા હોતા નથી. કુટુંબમાં જે આપણે વાત કરીએ છીએ કે કુટુંબના કેટલાક જે સંબંધોના વાત કરીએ તો કુટુંબમાં કેટલાક અપવાદો પણ જોવા મળે. નિયોગ પ્રથા છે, માતૃવંશીય નાયર છે, લક્ષદ્વીપના ટાપુઓ છે કે મધ્ય કેરળમાં માતૃવંશીય જૂથોમાં મુલાકાતી પતિ તરીકે જોવા મળશે. નિયોગ પ્રથા એટલે શું છે મિત્રો? તમે મહાભારતની સિરિયલ જોઈ હશે ત્યારે વેદવ્યાસની જે વાત કરવામાં આવે છે એ વેદવ્યાસના અનુસંધાનમાં જે આપણે કહીએ છીએ કે એમના જે સંતાનો થયા કે જેમાં આપણે જે અંધ હતા કે જેના આપણે વેદવ્યાસના જે સંતાનો હતા એને નિયોગ પ્રથા દ્વારા સંતાનની ઉત્પત્તિ નિયોગ પ્રથા દ્વારા થઈ હતી એમ આપણે કહેવામાં આવે છે. તો આ રીતે નિયોગ પ્રથા પણ સમાજમાં અસ્તિત્વ ધરાવતી હતી કે જેમાં કોઈ સ્ત્રી ની સંતાન હોય અને જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અને એ વિધવા હોય તેવા સંજોગોમાં કુટુંબની કોઈ પુરુષની પસંદગી કરી અને એ પોતે સંતાન પ્રાપ્તિ કરી શકતી. તો પરંપરાગત સમાજમાં નિયોગ પ્રથા પણ સમાજમાં અસ્તિત્વ ધરાવતી હતી. માતૃવંશીય નાયર સમાજમાં પણ આપણે જોઈએ છીએ કે માતૃવંશીય નાયર સમાજમાં પણ આ પ્રકારની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા એ અસ્તિત્વ ધરાવે છે કે જેમાં નાયર પુરુષ જે છે એ નાપુત્રી સ્ત્રીની પસંદગી કરી શકે છે. એમાં નાપુત્રી સ્ત્રીને પસંદ કરવાનો અધિકાર એ સૌથી મોટા પુરુષનો હોય છે. અન્ય પુરુષો એ કોઈ અન્ય સ્ત્રીઓ સાથે એટલે કે બીજી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવી શકે છે પરંતુ એની સાથે લગ્ન કરી શકતા નથી. લગ્ન કરવાનો અધિકાર એ માત્ર એના મોટા ભાઈને મળે છે. તો આ રીતે નાયર માતૃસત્તા કુટુંબ છે કે જેમાં મિલકત અવિભાજ્ય હોવાને કારણે મિલકત અવિભાજ્યતા અને બીજું કે લગ્ન કરવાનો અધિકાર એ સૌથી મોટા પુત્રને હોય છે. તો આ પણ એક અપવાદરૂપ કુટુંબ તરીકે આપણને ભારતમાં એ જોવા મળતું હોય છે. અત્યારે વર્તમાન સમયમાં નાયર કુટુંબોમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. જ્યારે પુરુષો એ ભણે છે, શહેરોમાં જાય છે, નોકરી કે વ્યવસાય કરે છે ત્યારે હવે પણ ધીરે ધીરે એ લોકોમાં પરિવર્તન આવ્યું છે અને એ લોકો નાયર સ્ત્રી સાથે પરણતા થયા છે. પણ આને એક પરિવર્તન કહેવાય છે મિત્રો કે પોતાના જ સમુદાયમાંથી સ્ત્રીની પસંદગી કરવી અને એમાં પરણવું એને પણ એક પરિવર્તન તરીકે આ આધુનિક સમાજમાં આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી લક્ષદ્વીપ અને મધ્ય કેરળના માતૃવંશીય જૂથોમાં પણ મુલાકાતી પતિ તરીકે જોઈ શકાય છે. જેમાં આપણે ખાસી અને ગારો કુટુંબની વાત એ આપણે હંમેશા ભણીએ છીએ કે ખાસી અને ગારો કુટુંબ જે છે કે જેમાં જોઈએ છીએ કે માતૃસત્તા કુટુંબ છે કે જેમાં સમાજમાં આપણે કહે છે કે માતૃવંશીય અને પિતૃવંશીય સમાજ વ્યવસ્થા એ અસ્તિત્વ ધરાવે છે. એમાં માતૃસત્તા કુટુંબ અને પિતૃસત્તા કુટુંબમાં નાયર જે આપણે વાત કરીએ છીએ કે મધ્યના કેરળના માતૃવંશીય જૂથોમાં મુલાકાતી પતિ તરીકે જેને કે વિઝિટિંગ હસબન્ડ તરીકે કહેવામાં આવે છે. તારાબેન પટેલ એવું કહે છે કે ભાઈ આ જે નાયર કેરળમાં કેવું જોવા મળતું હોય છે કે જેમાં પતિ વિઝિટિંગ હસબન્ડ તરીકે છે કે જેમાં સ્ત્રીને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે, જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા ધરાવે છે અને આ સ્વતંત્રતા અત્યારે ધરાવ્યા પછી એવું કહે છે કે આ કુટુંબમાં સ્ત્રી એ સર્વસત્તાધીશ હતી. એટલે કે સ્ત્રી એ પોતે કુટુંબમાં બધા જ નિર્ણયો કરી શકતી, મિલકત બાળકો પરના અધિકારો પણ એના હતા. પુરુષનું શું છે કે પોતાના માતાના કુટુંબમાં રહે છે,
સ્ત્રી પરણીને પોતાના માતાની સાથે રહે છે, માતાના જ ઘરમાં રહે છે, પુરુષ એ અવારનવાર સ્ત્રીની મુલાકાત લે અને એની સાથે એના કુટુંબમાં વસવાટ કરે, એટલે કે એનો જે સ્થાન છે કે એનો જે દરજ્જો છે એ વિઝિટિંગ હસબન્ડ એટલે કે મુલાકાતી પતિ તરીકેનો જોવા મળે. અને આ રીતે સ્ત્રી એ કુટુંબમાં સર્વસત્તાધીશ છે. બાળકોના નામની પાછળ પણ સ્ત્રીનું નામ લાગે છે. વંશ વારસાની ગણતરી માતા દ્વારા કરવામાં આવતી હોય છે અને વંશ વારસો એ સ્ત્રી દ્વારા એ પુત્રીને આપવામાં આવતું હોય છે. એટલે આ રીતે આ કુટુંબોમાં આપણે જોઈશું કે ભાઈ જેમાં માતાનું સ્થાન એ પિતા કરતાં એ વધુ ઊંચું હોય છે, પુરુષ બાળકોની સરખામણીમાં સ્ત્રી બાળકો જે છે એ વધારે સારું સ્થાન ધરાવતા હોય છે. તો આ રીતે આપણે ભારતમાં આ પ્રકારના ખાસી અને ગારો કુટુંબો છે કે જે માતૃસત્તા કુટુંબો છે એ કુટુંબોમાં સ્ત્રી એ મહત્ત્વનું સ્થાન ધરાવતી હોય એવું આપણને જોવા મળે છે. કુટુંબ સંસ્થા તરીકે કુટુંબનું આપણે કાર્ય જોઈએ. મિત્રો, આપણે કુટુંબમાં વસવાટ કરીએ છીએ, કુટુંબથી આપણે પરિચિત છીએ, કુટુંબના સભ્યો સાથે આપણે રહીએ છીએ, ત્યારે આપણે કુટુંબના કયા કયા કાર્યો છે એનાથી આપણે પરિચિત છીએ. પણ આપણે અહીંયા ભણવાનું છે, એક થિયરી તરીકે ભણવાનું છે કે કુટુંબ આપણે કયા કયા કાર્યો કરે છે. તો જોઈએ છીએ કે ભાઈ મોટા નવી વસ્તીની ભરતી કરવાનું કામ, કોઈ પણ સમાજનું સાતત્ય ત્યારે જ ટકી શકે છે કે જ્યારે નવા સભ્યોની ભરતી થતી રહે. જો નવા સભ્યોની ભરતી કુટુંબ દ્વારા થાય છે કેવી રીતના, તો મિત્રો આપણે કહે છે કે જ્યારે સ્ત્રી અને પુરુષ પોતે પરણે છે ત્યારે એમની વચ્ચેના જે જાતીય સંબંધો છે એ સંબંધો એ લગ્ન દ્વારા એ નક્કી કરવામાં આવે છે. કુટુંબ અને સમાજ એવા જાતીય સંબંધોને કાયદેસરની માન્યતા આપે છે અને આ કાયદેસર માન્યતા, જાતીય સંબંધોની કાયદેસર જે માન્યતા મળે છે એના દ્વારા આપણે કહે છે કે નવા સભ્યોની ભરતી થાય છે, એટલે કે પ્રચોદ ઉત્પાદન થાય અને એના દ્વારા બાળકોનો જન્મ થાય અને નવા સભ્યોની ભરતી એ રીતે કુટુંબ દ્વારા જ શક્ય બને છે. અન્ય કોઈ સંસ્થા આ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. આ ઉપરાંત કુટુંબ દ્વારા જાતીય સ્મૃતિઓનું નિયંત્રણનું કાર્ય કરે છે, એટલે કે જો જાતીય કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સ્મૃતિનું નિયંત્રણ કરવામાં ના આવે તો સમાજમાં અવ્યવસ્થા ફેલાય. એટલે કે લગ્ન એ એવી એક સંસ્થા છે કે જેના દ્વારા સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધોને કાયદેસરની માન્યતા આપવામાં આવે છે, એનાથી જન્મતા બાળકોને કાયદેસરની માન્યતા આપવામાં આવે છે અને આ રીતે બાળકોનો સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધો એ કાયદેસરના ગણાતા હોય છે. નવા જન્મનારું જે બાળક હોય એનું આપણે કહીએ છીએ કે સમાજના સભ્યનું ભરણ પોષણ કરવાનું કામ કરે, એટલે કે નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના અપંગ હોય, નિરોગી અપંગ હોય, કોઈ વ્યક્તિ રોગી હોય, કોઈ વ્યક્તિ બેકાર હોય, કોઈ સ્ત્રીઓ ત્યક્તા હોય, વિધવા હોય, તો તમામ સભ્યોનું ભરણ પોષણનું કામ એ કુટુંબ દ્વારા થાય છે. અન્ય સંસ્થાઓ દ્વારા આ કામ કદાચ શક્ય ન બને, પરંતુ કુટુંબ દ્વારા આ કામ એ બહુ સરળતાથી થઈ શકે છે. એટલે કે સભ્યોનું ભરણ પોષણ કરવાનું કામ, જ્યારે આપણે કહીએ છીએ બાળક જ્યારે જન્મે છે ત્યારે આવું બાળક એ પોતે પોતાની હાથ પગ હલાવવા સિવાયની કોઈ ક્રિયા કરી શકતું નથી, એટલે કે એને મોટું કરવાનું કામ એ કુટુંબના સભ્યો દ્વારા થાય છે. એ જ પ્રમાણે સૌથી ઘરમાં વડીલ વ્યક્તિઓ હોય કે જે શારીરિક રીતે અશક્ત હોય, નબળી હોય, તો એનું પણ ભરણ પોષણ એ કુટુંબ દ્વારા થતું હોય છે. એટલે કે તમામે તમામ સભ્યો, જેમાં આપણે કહીએ છીએ કે મોટેભાગે આધારિત વસ્તીનું પ્રમાણ એમાં અથવા તો આધારિત સભ્યોનું પ્રમાણ એ વધારે જોવા આપણને મળે. સાંસ્કૃતિક હસ્તાંતરનું કામ, એટલે કે સંસ્કૃતિ એક પેઢી દ્વારા બીજી પેઢીને વારસામાં આપવા મળતી હોય છે. સંસ્કૃતિ માટે એવું કહેવાય છે મિત્રો કે ભાઈ જો એ સંસ્કૃતિ એક પેઢી દ્વારા બીજી પેઢીને આપવામાં ન આવે તો સંસ્કૃતિ ભૂલાઈ જાય છે. એટલે કે સમાજના નિયમો છે, ધોરણો છે, મૂલ્યો છે, માન્યતાઓ છે, રીતિરિવાજો છે, લોકાચાર છે, કે જે આપણે સંસ્કૃતિમાં જેનો સમાવેશ થાય છે, કળા, વિજ્ઞાન, સાહિત્ય, કે જેમાં આપણે કહીએ છીએ કે માનવ જીવન જીવવા માટેની બધી જ બાબતોનો સમાવેશ એ સંસ્કૃતિમાં કરવામાં આવે છે એવું ટાયલર કહે છે. તો આપણે આ સંસ્કૃતિ જે છે એક પેઢી દ્વારા બીજી પેઢીને વારસામાં આપવામાં આવતી હોય છે. કુટુંબ આ કામ બહુ સારી રીતે કરી શકે છે, એટલે કે સાંસ્કૃતિક હસ્તાંતરમાં કુટુંબ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કે જેમાં એક પેઢી દ્વારા બીજી પેઢીને સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર કરવામાં આવતું હોય છે. જો આ સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર કરવામાં ન આવે તો મિત્રો એ સંસ્કૃતિ એ ધીમે ધીમે ક્રમશઃ મૃતપાય થાય છે અથવા તો નાશ પામે છે. એટલે સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર કરવાનું કામ, એની જાળવણી કરવાનું કામ અને એને રક્ષણ કરવાનું કામ એ કુટુંબ દ્વારા થતું હોય છે. સામાજિક દરજ્જાના પ્રદાન કરવાનું કામ પણ કુટુંબ દ્વારા થાય છે. સામાજિક દરજ્જો એ છે કે કુટુંબમાં સમાજમાં હંમેશા નવા નવા સભ્યોની ભરતી થતી રહે અને કેટલાક સ્થાનો રિક્ત સ્થાનો હોય તો એ રિક્ત સ્થાનોને ભરવાનું કામ એ કુટુંબ દ્વારા થતું હોય છે. એટલે કે સમાજના નવા સભ્યો ઉમેરાય અને નવા દરજ્જાઓની પૂર્તિ એ સમાજના કુટુંબ દ્વારા એ શક્ય બનતી હોય છે. એક સંસ્થા તરીકે વ્યક્તિ માટે પણ કુટુંબના કાર્યો આપણે જોઈએ કે જાતીય જીવન અને અસ્તિત્વ, જે આપણે મિત્રો ભણ્યા નાના બાળક માટે જે આપણે વાત કરી કે ભાઈ જીવન અને અસ્તિત્વ કરવાનું, એનું અસ્તિત્વ ટકાવી રાખવાનું કામ કરે છે, જાતીય જીવનની તકો આપે છે, રક્ષણ પોષણ, સામાજીકરણ અને સામાજિક ઓળખ પૂરું પાડવાનું કામ એ આપણે એ જોયું.
મેકાઈવર અને પેજે પણ આપણે કુટુંબના લક્ષણો વિશે એવું કહે છે કે કુટુંબ એ સાર્વત્રિક જૂથ છે, જે આપણે ભણ્યા કે મિત્રો કોઈ સમય સમાજ એવો ન હોય કે કુટુંબ જ્યાં ન હોય. આપણે વાત કરી કે આદિવાસી સમાજથી માંડીને અમેરિકન સમાજની જો આપણે વાત કરીએ કે વિકસિત અલ્પ વિકસિત સમાજથી માંડીને વિકસિત સમાજ સુધીના બધા જ સમાજોને આપણે આવરી લે તો કુટુંબ એક સાર્વત્રિક રીતે આપણને જોવા મળે. ભાવનાત્મક પાયો એ પણ કુટુંબમાં એ જળવાઈ રહેતો છે કે કુટુંબના સભ્યો શેના દ્વારા જોડાયેલા હોય છે તો લાગણી અને ભૂમિકા દ્વારા, લાગણીની ભૂમિકા અમને ભાવનાત્મક પાયા દ્વારા એકબીજા સાથે જોડાય છે. પ્રેમ, હોફ, મમતા જે આપણે વાત કરીએ છીએ એટલે કે આવા લાગણીના સંબંધે કુટુંબ સિવાય અન્ય સમાજમાં આપણને જોવા મળે નહીં કે જેના દ્વારા કુટુંબ એ ટકી રહે છે. ત્યાર ઉપરાંત વ્યક્તિની જે શક્તિઓ છે એને ઘડતર કરવાનું કામ કરે છે, સમાજમાં જે કેન્દ્રવર્તી સ્થાનો છે એને પૂરવાનું કામ કરે છે, સામાજિક સભ્યોને સામાજિક રીતે જવાબદાર બનાવવાનું કામ કરે છે કે સમાજમાં જ્યારે વ્યક્તિ એ પોતે એક સભ્ય તરીકે જાય છે, ભવિષ્યના નાગરિક તરીકે જાય છે તો એને કઈ રીતે પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ, એટલે કે સમાજમાં સશક્ત નાગરિક બનાવવાનું કામ કુટુંબ દ્વારા થાય છે. આપણે કહે છે કુટુંબનું સ્વરૂપ આપણું કાયમી પણ હોઈ શકે અને ટૂંક જીવી પણ હોઈ શકે. કાયમી સ્વરૂપ એટલે એ રીતે છે કે મિત્રો કુટુંબ હંમેશા ટકી રહેતું છે, ટકી રહે છે અને રહેશે જ. ટૂંક જીવી એ રીતે કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને ત્યાર પછી જે આપણે કહે છે કે કુટુંબ જે છે એ ધીરે ધીરે એ ત્યાં આગળ એ પૂર્ણ થાય અને પછી ત્યાર ઉપરાંત એના બાળકો દ્વારા નવું કુટુંબ રચાય, એટલે કે એ જે નવું કુટુંબની રચના થતી હોય છે, એટલે કે આમ રીતે લાંબા સમય સુધી અને ટકી રહેતી એક સંસ્થા તરીકે જોઈ શકાય છે. કુટુંબ એનું સ્વરૂપ આપણે જોઈએ તો મોટે ભાગે સપણ સંબંધોનું જૂથ છે, કાયમી નિવાસસ્થાન ઘર છે, સામાજિક ભૂમિકાઓ અને સાંસ્કૃતિક ઢબ એ આપણને કુટુંબના સ્વરૂપ તરીકે આપણને સામાન્ય રીતે મિત્રો જોવા મળે છે. કુટુંબના લક્ષણોની વાત જે કરી છે કે અક્ષયભાઈ દેસાઈએ ભારતીય સમાજમાં જે કુટુંબની વાત કરી છે એમાં કુટુંબના જે લક્ષણો જો દર્શાવ્યા છે તો કુટુંબ ઉત્પાદન અને ઉપભોગનું એકમ છે. શરૂઆતમાં આપણે કહે છીએ કે કુટુંબ જે ઉત્પાદન અને ઉપભોગનું એ તો એકમ હતું, એટલે ગ્રામીણ સમુદાયની મિત્રો જો આપણે વાત કરીએ તો ગ્રામીણ સમુદાયમાં એવું હતું કે કુટુંબ જે ઉત્પાદન કરતું અને ઉપભોગ કરતું અને આ રીતે કુટુંબ જે છે એ પોતાનું જે કાર્યક્ષેત્ર મર્યાદિત હતું. ગ્રામ સમુદાયમાં પણ એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ જોડાયેલી હતી, એ કુટુંબ બીજા કુટુંબ સાથે જોડાયેલી હતી, એટલે વ્યક્તિની જરૂરિયાતો એ પોતાની જરૂરિયાતો પોતાના ગામમાં જ એ સંતોષાઈ જતી, કુટુંબમાં જ સંતોષાઈ જતી, અન્ય કોઈ સંસ્થાઓ અથવા તો બહારની સંસ્થાઓ દ્વારા એવી કોઈ મદદની આવશ્યકતા રહેતી નહીં. પરંતુ મિત્રો પાછળ આપણે કુટુંબ સંસ્થામાં સામાજિક પરિવર્તન ભણશો અથવા તો વાંચશો ત્યારે તમને જાણકારી મળશે કે ભાઈ કુટુંબ સંસ્થામાં વર્તમાન સમયમાં પરિવર્તનો આવી રહ્યા છે. પરિવર્તનની વાત મિત્રો આપણે પછી કરીશું, પહેલાં આપણે કુટુંબ ઉત્પાદન અને ઉપભોગની આપણે વાત કરીએ છીએ ત્યારે કે કુટુંબમાં ઉત્પાદન અને ઉપભોગનું એકમ હતું. જ્યારે ખેતીલા આપણે કહીએ છીએ પરંપરાગત કુટુંબ કેવું હતું, ગ્રામીણ કુટુંબ કે જેમાં ખેતી અને ખેત આધારિત વ્યવસાયો હતા, પશુપાલન હતું અને વ્યક્તિની જરૂરિયાતો મર્યાદિત હતી, એટલે કે પુરુષો એ પોતે અર્થોપાર્જનનું કામ કરતા અને બાળક મહિલાઓ જે છે બાળ ઉછેર અને રસોઈનું કામ કરતી, એટલે આ રીતે મર્યાદિત જરૂરિયાતોને કારણે